नमस्कार विद्यार्थी मित्रों, नीलकंठ विद्यालय ऑनलाइन एजुकेशन में आपनु स्वागत छे। आज आप धोरण सात विषय सामाजिक विज्ञान जेमा चैप्टर नंबर त्रण बराबर जेनी आपणे वात करता था मुगल साम्राज्यनी, जेमा नेक्स्ट आपणे त्रण लेक्चरनो अभ्यास करी गया। आज लेक्चर नंबर चार, तो छेले आपणे भण्या था कि जी बाबरनी छे मुगल साम्राज्यनी भारतमां स्थापना थई बराबर, इब्राहिम लोदी अने बाबर वच्चे 1526 युद्ध थयुं बराबर, जेनी अंदर पाणीपतना प्रथम युद्धमां बाबरनी जीत थई अने भारतमां मुगल साम्राज्यनो पायो नखाण। पछी बाबर, पछी एनो पुत्र हुमायूं, पछी वच्चमां शेरशाह आवे छे सूरवंशनो, पाछो हुमायूं आवी जाय, पछी एनो पुत्र अकबर, पछी जहांगीर, पछी शाहजहाँ, पछी ओरंगजेब अने ओरंगजेब पछीना जे काई छे राजाओ बहादुरशाह, जफर, ए बधा નિર્બળ રાજાઓ હતા બરાબર, એટલે વધુ સમય કંઈ શાસન ટકતું નથી। અને ત્યારબાદ 1707 આજુબાજુ પછી ઔરંગઝેબનો અવસાન થાય છે, ત્યારબાદ પછી બહાદુરશાહ જફરની થોડાક વર્ષો રહે છે અને પછી મુગલ સામ્રાજ્યનું પતન થઈ જાય છે બરાબર, પછી મુગલ સામ્રાજ્યનું પતન થઈ જાય છે ભારતમાં। પછી આપણે રાણા સંગ્રામસિંહની વાત કરી કે જે બાબરના સમકાલીન, બાબર સાથે થઈ ગયેલા ગણાય, બાબર અને રાણા સંગ્રામસિંહ સાથે યુદ્ધ થયું હતું બરાબર, જેમાં ખાનવાના મેદાનમાં જેમાં બાબરની જીત થઈ હતી અને રાણા સાંગા છે એની હાર થઈ હતી। હવે આ વાત કરવાની છે આપણે એક મહાન વ્યક્તિ એટલે કે મહારાણા પ્રતાપ, કે મુઘલ સામ્રાજ્યમાં અકબરની સામે મેદાને પડનાર મહારાણા પ્રતાપ મેવાડના પ્રતાપી રાજવી હતા। મુઘલ સામ્રાજ્યની અંદર અકબરની સામે જે મેદાનમાં સામે પડનાર એમ બરાબર, એને એની સામે લડાઈ કરનાર, એટલે બધા ડરતા હતા પણ એક જ આ વીર હતા, એની સામે લડાઈ કરવા માટે તૈયાર હતા બરાબર, એ મહારાણા પ્રતાપ મેવાડના પ્રતાપી રાજા હતા। અકબરે મેવાડ પર આક્રમણ કરતા બંને વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું, કે અકબરે મેવાડને કબજામાં કરવા માટે થઈ અને મેવાડ ઉપર આક્રમણ કર્યું, તો આક્રમણના હિસાબે તો એનો સામનો કર્યો મહારાણા પ્રતાપે, અને અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું। ત્યાંનું હલ્દી ઘાટી જેમાં અકબર વિજય થયા બરાબર, જેમાં અકબરની જીત થઈ, પરંતુ રાણા પ્રતાપે ઉદયપુરની આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી। અકબરની જીત થઈ ગઈ હતી છતાં પણ ઉદયપુરની આજુબાજુ, રાજસ્થાન ઉદયપુર જે છે એની આજુબાજુના વિસ્તારમાં બરાબર મહારાણા પ્રતાપે પોતાની સત્તા સ્થાપિત ચાલુ જ રહી ગઈ, સંઘર્ષ ચાલુ રહ્યો બરાબર, સતત અકબર સામે સંઘર્ષ એને ચાલુ રાખ્યો, હારનું માની લીધી। બંને વચ્ચે સમજૂતીના અનેક પ્રયત્નો થયા, બે સમજૂતી માટે ઘણા બધા પ્રયત્નો કર્યા, પરંતુ રાણા પ્રતાપે ચિત્તોડ છોડવા તૈયાર હતા નહીં બરાબર, સમજૂતી માટે ઘણા બધા અકબર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા પણ રાણા પ્રતાપ કોઈ પણ સંજોગોમાં પોતાનું ચિત્તોડ છોડવા માટે તૈયાર નહોતા। તેમણે છાપામાર યુદ્ધ ચાલુ રાખ્યું, પાછળથી વળતો હુમલો કરવો બરાબર, પાછળથી હુમલો કરવો જેને છાપામાર યુદ્ધ કહેવાય, એને ચાલુ જ રાખ્યા સતત। 1576માં હલ્દી ઘાટના પરાજય બાદ રાણા પ્રતાપ ગોગુંડાના રાજધાની લઈ ગયા બરાબર, 1576માં જ્યારે હલ્દી ઘાટના મેદાનમાં મહારાણા પ્રતાપની હાર થઈ અકબર સામે, તરત જ મહારાણા પ્રતાપ છે પોતાની રાજધાની છે એ ગોગુંડામાં લઈ ગયા અને જીવનના અંત સુધી યુદ્ધ કરતા રહ્યા, જીવનના અંત સુધી છે એ મુઘલ સામ્રાજ્ય સાથે લડતા રહ્યા। બાદમાં ડુંગરપુરના ચામુંડમાં પોતાની રાજધાની સ્થાપી, ત્યારબાદ છે ગોગુંડામાંથી રાજધાની લઈ અને પાછી ડુંગરપુરના ચામુંડામાં છે પોતે રાજધાની બનાવી અને 51 વર્ષની વયે મહારાણા પ્રતાપ છે એ અવસાન પામ્યા। મહારાણા પ્રતાપ સાથે તેના ચેતક ઘોડાની પણ વાત કરવામાં આવે છે બરાબર, એ કેટલો બધો બહાદુર હોશિયાર હતો બરાબર, કે ખાલી એક ઈશારે છે એ સમજી જતો બરાબર, એક જ ઈશારો મહારાણા પ્રતાપ કરે તરત જ એ સમજી જાય બરાબર। હલ્દી ઘાટના યુદ્ધની અંદર આપણને ખબર છે કે ચેતક ઘોડાએ શું કામ કર્યું હતું, કે જ્યારે રાણા પ્રતાપ છે લડતા લડતા નીચે પડ્યા ત્યારે ચેતક ઘોડો છે એ પોતે મહારાણા પ્રતાપ છે એને ખંભે નાખી પોતાના ઉપર લઈ અને યુદ્ધના મેદાનની બહાર લઈ જાય છે બરાબર, એક જ ઝાટકે છે આખી નદી ફેંકી જાય છે। આવા તો કેટલી બધી વીર કથાઓ છે ચેતક ઘોડાની બરાબર। ત્યારબાદ આવે છે વીર દુર્ગાદાસ રાઠોડ, કે દુર્ગાદાસ રાઠોડ મારવાડના શાસક જશવંતસિંહના મંત્રી બરાબર, કે દુર્ગાદાસ રાઠોડ છે મારવાડના શાસક જશવંતસિંહના મંત્રી
અસ્કરણ રાઠોડના પુત્ર હતા, જસવંતસિંહના મંત્રી અસ્કરણ રાઠોડ છે એના પુત્ર હતા વીર દુર્ગાદાસ, તેમની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે, કે વીર દુર્ગાદાસ છે એની તુલના સરખામણી મહારાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે. ઔરંગઝેબના સમયમાં તેમણે તેનું આધિપત્ય સ્વીકાર્યું નહોતું, કે ઔરંગઝેબ જ્યારે રાજ કરતો હતો ત્યારે એનું રાજ છે વીર દુર્ગાદાસે સ્વીકાર્યું નહોતું. ત્યારબાદ આવે છે મહારાષ્ટ્રના કેસરી જેનું નામ છે શિવાજી. ભારતના મહાનતમ રાજાઓમાં સ્થાન પામનાર છત્રપતિ શિવાજી મહારાષ્ટ્ર સામ્રાજ્યના સ્થાપક હતા, બરાબર, કે ભારતના મહાનતમ રાજાઓમાં જેનું નામ છે એવા છત્રપતિ શિવાજી મહારાષ્ટ્રની અંદર મરાઠા સામ્રાજ્યની એને સ્થાપના કરી દીધી, મરાઠા સામ્રાજ્ય. ઈસવીસન 1627માં તેમનો જન્મ શિવનેરી મહારાષ્ટ્રની અંદર આવેલો કિલ્લો છે ત્યાં થયો હતો, શિવનેરી કિલ્લામાં. એની માતાનું નામ છે જીજાબાઈ હતું અને પિતાનું નામ હતું શાહજી. યાદ રાખવાનું, શિવાજીના શિવાજીની ટૂંકણો પૂછાય તો તમે આ બધે પોઈન્ટ યાદ રાખો, આખી ટૂંકણો તમને આવડી જાય, બરાબર. શિવનેરી કિલ્લામાં તેમનો જન્મ થયો હતો 1627ની સાલમાં. એની માતાનું નામ હતું જીજાબાઈ, એના પિતાનું નામ હતું શાહજી. સંતાન શિવાજીના જીવન પર તેમના સમર્થ ગુરુ રામદાસ અને દાદા કોણદેવનો વ્યાપક પ્રભાવ હતો. એના ગુરુનો પ્રભાવ હતો એના જીવ ઘડતર ઉપર, જીવન ઘડતર ઉપર. એના ગુરુનું નામ હતું સમર્થ રામદાસ અને એના દાદાજી છે, બરાબર, એના દાદા કોળદેવ, બરાબર, એને પણ એને ગુરુ માન્યા હતા શિવાજી, કારણ કે એની પાસેથી પણ એ ઘણું શીખ્યા હતા અને સૌથી સારામાં સારી પ્રેરણા એની માતા પાસેથી પણ મળી હતી, જીજાબાઈ પાસે. તેમણે નાની જગીરમાંથી પુણાની, કારણ કે પહેલાં શિવાજીના પિતાનું રાજ્ય પુણે પૂરતું જ હતું, એટલે તરત જ પછી એના પિતાનું રાજ્ય એને મળે શિવાજીને પુણેનું, એને નાની એવી જગીર, એટલે ખાલી પુણાનું જ રાજ હતું, જગીર એટલે રાજ, બરાબર. એમાંથી આખા મહારાષ્ટ્રની અંદર પોતે સત્તા સ્થાપવાના વિચાર આવ્યા. મહાન મરાઠા રાજ્યનો વિસ્તાર કરવા 40થી પણ વધારે કિલ્લા જીત્યા, બરાબર, કે પુણાની નાની જગીરમાંથી આખા મહારાષ્ટ્ર ઉપર કબજો કરવા માટે નાના નાના એવા 40થી પણ વધારે કિલ્લાઓમાં પોતે જીત મેળવી. મુઘલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુર સાથે તેમણે લાંબો સમય સંઘર્ષ કરી વિજયો પ્રાપ્ત કર્યા હતા. મુઘલ સામ્રાજ્ય જે છે ઔરંગઝેબ, મુઘલ બાદશાહ એની સાથે અને બીજાપુર સાથે પણ તેઓએ ઘણી બધી લડાઈઓ કરી અને ઘણી બધી જગ્યાએ તેઓએ જીત મેળવી હતી. 1665માં મુઘલ સામ્રાટ સાથે તેમની હાર થતાં તેમને સાથે સંધિ કરી હતી, કે 1665ની અંદર મુઘલ સમ્રાટ સાથે તેઓએ લડાઈમાં પોતે હાર સહન કરવી પડી હતી અને આખરે તેની સાથે સંધિ કરવી પડી હતી. ઔરંગઝેબે તેમને જેલમાં પણ પૂર્યા હતા, બરાબર. ઔરંગઝેબે શિવાજીને છે એ જેલમાં પણ પૂરી દીધા હતા, પરંતુ ચાલાકીથી છટકી ગઈ ફરી વખત તેમણે મોરચો માંડી વિજય પ્રાપ્ત મેળવ્યો હતો, બરાબર. ચાલાકીથી તેઓ જેલમાંથી છટકી ગયા અને પાછું પૂર્વ તૈયારી સાથે વરી પાછો છે મુઘલ સમ્રાટો સાથે તેઓએ લડાઈ શરૂ કરી, મોરચો માંડ્યો અને વિજય મેળવ્યો. ઈસવીસન 1674માં રાયગઢમાં તેમનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો, બરાબર. 1674ની સાલની અંદર તેમણે રાયગઢની અંદર રાજતિલક અને રાજ્યાભિષેક, રાજગાદી સોંપવા માટે રાજતિલક કરવામાં આવે. એ રાજતિલકનો કાર્યક્રમ છે, રાજ્યાભિષેકનો કાર્યક્રમ રાયગઢના કિલ્લામાં કરવામાં આવ્યો. યાદ રાખવાનું, એનો જન્મ છે શિવનેરી કિલ્લામાં થયો હતો અને એને રાજ્યાભિષેક છે એ રાયગઢના કિલ્લામાં થયો હતો, આટલું યાદ રાખવાનું. તે હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ એટલે કે નામના પામ્યા હતા, ખ્યાતિ એટલે નામના, બરાબર. હિન્દુ સમ્રાટ તરીકે તેઓ નામના પામ્યા હતા. બાજુમાં આપણે ચિત્ર આપેલું છે કે જે શિવાજીનો રાજ્યાભિષેક થયો હતો, બરાબર, રાયગઢના કિલ્લામાં એનું ચિત્ર બતાવેલું છે. તેઓ મહાન વિજેતા હોવા છતાં ઉપરાંત કુશળ વહીવટ કરતા, એક મહાન વિજેતા તો હતા જ, સાથે પોતાના રાજ્યનો સારામાં સારો કુશળ અને નિષ્ઠાવાન વહીવટ કરતા અને સંગઠન કરતા હતા. તેમના મંત્રીમંડળને અષ્ટપ્રધાન મંડળ કહેવામાં આવતું, કારણ કે 8 પ્રધાનોનું એને વહીવટ કરવા માટે મંત્રીમંડળ બનાવ્યું હતું, બરાબર. 8 હતા એટલે અષ્ટપ્રધાન મંડળ તરીકે ઓળખાતું હતું. ઈસવીસન 1680માં તેઓ અવસાન પામ્યા, બરાબર. 1680ની સાલની અંદર તે છે અવસાન પામ્યા. ત્યાં સુધીમાં તેમણે પોતા આખા મહારાષ્ટ્રની અંદર, બરાબર, પોતે મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરી દીધી અને આ મુઘલ સામ્રાજ્ય છે એના ઉપર એની ઘણી બધી અસર થતી હતી, બરાબર. એ ડરતા હતા મુઘલો શિવાજીથી, કારણ કે એ એક લડાઈ કરતા તો ક્યારે હાર માનતા નહીં, બરાબર ને. પાછા પૂર્ણ તૈયારી સાથે પાછી લડાઈ કરતા અને ઘણા બધા પ્રદેશો છે એ મરાઠા સામ્રાજ્યના પોતે કબજામાં કરી લીધા હતા.
અને છેલ્લે તો આખું મહારાષ્ટ્ર છે બરાબર એ પોતે કબજામાં કરી લીધું અને સારો સારો પાછો વહીવટ પણ કરતા બરાબર અને 1680ની સાલની અંદર તેઓ અવસાન પામ્યા. તો અહીંયા સુધી આપણે રાખશું બરાબર. અત્યાર સુધી જેટલું ચાલેલું છે ખાસ પાઠ્ય પુસ્તકમાં બે વખત વાંચન કરી જવાનું. હવે મુઘલ સામ્રાજ્ય અને એની જે રાજ્ય વ્યવસ્થા છે એની વાત આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. આભાર વિદ્યાર્થી મિત્રો.